મોરબીમાં આજથી કોંગ્રેસના કાર્યકરો દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવી રહ્યા છે. હળવદના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયાની લાંચના મામલામાં ધરપકડ કરાઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા ધારાસભ્યની ધરપકડનો વિરોધ કરવા માટે પ્રતિક ધરણા અને ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે વિધાનસભામાં કૌભાંડની રજૂઆત ન કરવા માટે પુરુષોત્તમ સાબરિયાએ 10 લાખ રૂપિયાની લાંચ લીધી હોવાનો આરોપ છે. હાલ કોંગ્રેસના 3 માંથી 2 ધારાસભ્યો હાજર રહ્યા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપ પર આરોપ લગાવ્યો છે. અમારા ધારાસભ્યને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીએ કિનાખોરી રૂપે ધરપકડ કરીને ફસાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કોઈ પણ પ્રકારે કોંગ્રેસના ધારાસભ્યોને ફસાવવા માગે છે. એને આ ભ્રષ્ટાચાર થઈ ગયો એમાં ક્યાંય પુરુષોત્તમભાઈ કોઈ જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ નથી. જે લોકો સહકારી મંડળીઓએ આ કાનાણીએ એના કામ બાબતના ચેક આપ્યા, એના નામે કામ કર્યા ચોપડામાં અને એના ચેક આપ્યા, એનું પેમેન્ટ મળ્યું, એને પેમેન્ટ મળ્યા પછી એને બેંકમાંથી ઉપાડીને એનો ભાગ કાનાણીને આપ્યો અને એનો ભાગ એને રાખ્યો, એ બધા ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે આ ભ્રષ્ટાચારમાં. એની હજી ધરપકડ કરવી નથી, એને અડવું નથી. સુઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે. મોરબી જિલ્લા પંચાયતની નાની સિંચાઈના કૌભાંડમાં જે તપાસ ચાલી રહી હતી એમાં મોરબી જિલ્લાના હળવદના ધારાસભ્ય પુરુષોત્તમભાઈ સાબરિયાને જે રીતે કિનાખોરીથી ખોટી રીતે ધરપકડ કરીને એમની જે ઉજ્જવળ છબી છે એમને દાગ લગાડવાનો જે પ્રયાસ થયો છે એને અમે વખોડી કાઢીએ છીએ. આમાં ક્યાંય પુરુષોત્તમભાઈની સીધી સંડોવણી નથી. એમને જે કોઈ વાત કરી હોય કે જે કાંઈ લેટર લખ્યા હોય તો એ એમના માણસ ઉપર ભરોસાનો દ્રોહ થયો હોય એવું ક્યાંક આમાં દેખાઈ રહ્યું છે. તો વડોદરામાં કોંગ્રેસ શહેર કક્ષાની તાલીમ શિબિર યોજાઈ. શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો હોદ્દેદારો તેમાં હાજર રહ્યા. તાલીમ શિબિરમાં કોંગ્રેસના જનમિત્રો પણ જોડાયા. તો જનમિત્રો 2019ની ચૂંટણીની અંદર બૂથ લેવલની કામગીરી કરશે. કામકાજની સમજ અંગે કોંગ્રેસની આ શિબિર યોજાઈ હતી. સરકારમાં બેઠેલા હોય ખ્યાલ રાખવું સાહેબ. ક્યાંથી ક્યાં રેલી યોજાવાની છે? આજે યોજાવાની છે રેલીનું જગ્યા આયોજકો નક્કી કરશે. પુરુષોત્તમ સાબરિયાની જે રીતે પ્રદેશ પ્રમુખે ટ્વીટ કર્યું છે કે દેશની આઝાદી બાદ મહાત્મા ગાંધી પછી એનો સૌથી મોટો મહત્વનો ફાળો જે સરદાર પટેલનો, એના સ્થાને નહેરુને વડાપ્રધાન બનાવ્યા. શું કે કોણે ટ્વીટ કર્યું છે? પ્રદેશ સમિતિ ભાજપના પ્રમુખ, એમની જ્ઞાન મર્યાદિત લાગે છે. જે પ્રકારે આઝાદીની ચળવળ ચાલતી હતી એ આઝાદીની ચળવળમાં જીતુભાઈ વાઘાણીના પૂર્વજો એટલે કે RSS, હિન્દુ મહાસભા અને આ તમામ લોકો વિઘ્ન નાખતા હતા. અગ્રણી નામના એક મેગેઝિનમાં ગોડસે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝને રાવણના 10 માથા તરીકે એમણે ઓળખાવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ, જેનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કોંગ્રેસે ચિમનભાઈ પટેલે મુકાવડાવ્યું અને કરાવડાવ્યું, એનો વિરોધ કરવાનું કામ હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અશોક ભટ્ટ કરી રહ્યા હતા. કયા મોઢે સરદાર સાહેબની વાત કરે છે? આજે એમ કહેવાય કે ભલે ખોટા માણસોએ સારું કામ કર્યું હોય પણ અમે ખોટા માણસના સારા કામને સારું કામ જ કહીએ છીએ. વિશ્વમાં પેટ્રોલિયમ પેદાશોની કિંમત ઘટી હોવા છતાં ભારત એક જ એવો દેશ છે જ્યાં પેટ્રોલના ડીઝલના આટલા ઊંચા ભાવ છે. ખેડૂતો સિંચાઈનું પાણી મળતું નથી, ખાતર મોંઘું થયું છે, સાથે સાથે એમની ઉપજના એમને ટેકાના ભાવ મળતા નથી,
ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે રીતે યુવાનોને આશ્વાસન આપવામાં આવ્યું હતું 2014ની લોકસભાની ચૂંટણી વખતે કે અમે 2 કરોડ રોજગારી આપીશું, એને બદલે રોજગારીઓ છૂટતી જાય છે, વેપાર ધંધા કથળતા જાય છે અને નાના મોટા ઉદ્યોગ વેપાર ધંધાઓ અત્યારે પારાવાર મુશ્કેલીમાં આવી ગયા છે. કૌભાંડોની વાત કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે 2014ની ચૂંટણી હતી ત્યારે નરેન્દ્ર મોદી કહેતા હતા કે આ ચૂંટણી સીબીઆઈ અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી વચ્ચે થવાની છે. પણ જે પ્રકારે સીબીઆઈનો દુરુપયોગ કર્યો, ભ્રષ્ટાચાર માટે દુરુપયોગ કર્યો, રફાલના કેસને દબાવવા માટે ઉપયોગ કર્યો, એ પરથી આગળ વાત કરીએ. અમદાવાદ એએમસી સ્વિમિંગ પુલ ફી વધારા મામલે હવે ફી વધારાને લઈને હજી પણ સ્વિમર્સનો આક્રોશ સામે આવી રહ્યો છે, જેને લઈને અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે વિરોધ કરવામાં આવ્યો. સ્વિમર્સે મોટી સંખ્યામાં ભેગા થઈ હલ્લા બોલ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો. બેચનો સમય બદલવા અંગે પણ રોષની લાગણી અહીં જોવા મળી. જોકે એએમસી શાસકોએ ફી ઘટાડા અંગે પણ ન જણાવતા સ્વિમર્સનો આક્રોશ સામે આવ્યો હતો. સ્વિમર્સ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે અને હાથમાં બેનરો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું છે. અસહ્ય ફી વધારો જે એમસી દ્વારા કરવામાં આવ્યો છે સ્વિમિંગ પુલની અંદર, તેનો વિરોધ આ સ્વિમર્સ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તો બેચનો જે સમય બદલી દેખવામાં આવ્યો છે તે મુદ્દે પણ આ સ્વિમર્સ દ્વારા પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ એએમસી દ્વારા સ્વિમિંગ પુલની ફી અધધ વધારી દેવામાં આવી છે, જેના કારણે સ્વિમર્સ તેનો વિરોધ કરી રહ્યા છે. આ વિશે વધુ જાણકારી માટે અર્પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જી અર્પણ, સ્વિમર્સ દ્વારા શું માંગ કરવામાં આવી રહી છે, કેવી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો? જીલન, જે સ્વિમર્સ જેમનો રોષ દેખાઈ રહ્યો છે તેમની મુખ્ય માંગણી છે કે તાજેતરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ જે અત્યાર સુધી ફી હતી 1800 રૂપિયા, તેનામાં 100 ગણો વધારો કરીને સીધા 3600 રૂપિયા કરી દીધા છે. અલગ અલગ બેચ માટેના સાથે જ અમુક બેચનો જે ટાઈમિંગ છે તે પણ ચેન્જ કરી દેવામાં આવ્યો છે. એટલે 3 થી 4 જેટલા જે મુદ્દા છે તેને લઈને જે શિખાઉ તરવૈયા છે અને જે નિયમિત સભ્યો છે તેમનામાં શાસકોના નિર્ણય પ્રત્યે રોષ છે. આ પહેલા 14 જેટલા સ્વિમિંગ પુલનું ખાનગીકરણ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આ મામલે શાસકોએ પીછેહટ કરી અને ખાનગીકરણ રદ કર્યું છે. પરંતુ જે ફી વધારાનો મામલો છે તે કોઈ પણ સંજોગોમાં ઘટાડવામાં નહીં આવે તેવું ખુદ કારોબારી ચેરમેન કહી ચૂક્યા છે. એટલે જે પ્રકારનો વિરોધ આ લોકો કરી રહ્યા છે તે શાસકોના નિર્ણયની સામે અસર છે. હવે તેમની માંગણી સંતોષાવાની કોઈ જ સંભાવના નથી. જીલન જી, બિલકુલ આભાર અર્પણ સમગ્ર જાણકારી આપવા માટે. તો માંગણી સંતોષાવાની ભલે કોઈ સંભાવના ન હોય છતાં પણ સ્વિમર્સ દ્વારા પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. તો અમદાવાદમાં એએમસી દ્વારા દબાણ હટાવો ઝુંબેશ યથાવત છે, ત્યારે રબારી કોલોનીમાં મોટા પાયે દબાણો દૂર કરવામાં આવ્યા. રિઝર્વ પ્લોટમાં કરવામાં આવેલા બાંધકામને દૂર કરાયા. સમગ્ર ઝુંબેશ પૂર્વ ઝોન એસ્ટેટ પોલીસની મદદથી કરવામાં આવી. આ પહેલા પણ 63 જેટલી પાકી દુકાનો તોડી પાડવામાં આવી હતી. તો સાવરકુંડલાના અપિયત સરપંચનો આખરે છુટકારો થયો છે. 2 દિવસ સુધી ગોંધી રખાયેલા અનિલ રાદડિયાને મહેસાણા અમદાવાદ હાઈવે પરની હોટલમાંથી છોડાવાયા છે. હીરાની લેવડદેવડ મામલે તેમનું અપહરણ કરાયું હતું. અમદાવાદના એસજી હાઈવે પરથી તેમનું અપહરણ કરવામાં આવ્યું. સાવરકુંડલાના સાનાવાલ ગામના છે 28 વર્ષીય સરપંચ. મહેસાણા એલસીબી એસઓજીએ 4 શખ્સોની આ મુદ્દે ધરપકડ કરી છે. તો એસજી હાઈવે પરથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને હવે તેમને છોડાવવામાં આવ્યા છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં જાહેર રોડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃત યુવક પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી અને આ નોટમાં યુવતીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાનું પોલીસનું અનુમાન છે. પોલીસે લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સુરત મોકલી આપી છે, પરંતુ જમીનથી આશરે 50 થી 20 ફૂટ સુધી યુવકે કઈ રીતે ગળે ફાંસો ખાધો તે એક લોક ચર્ચાનો વિષય બન્યો છે. તો જૂનાગઢમાં મહિલા એસઆઈની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. વિસાવદર પોલીસ સ્ટેશનમાં
ફરજ બજાવતા કિરણબેન જોશીની હત્યા કરાઈ હતી. મિલકત માટે હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવાયો છે. ઘટનાને પગલે પતિ સાસુ સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મહત્વનું છે કે જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા ઘરમાં જ તેમની હત્યા કરવામાં આવી હતી. તીક્ષ્ણ હથિયાર વડે માથા તેમજ પેટના ભાગે ગંભીર ઇજાના કારણે તેમનું મોત થયું હોવાની વાત સામે આવી હતી. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સઘન તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે હત્યાના ગુનામાં મૃતક એએસઆઈના પતિ અને સાસુની પોલીસે ધરપકડ કરી સઘન તપાસ હાથ ધરી છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં આતંકવાદીઓએ એક પોલીસ અધિકારીની હત્યા કરી છે. શ્રીનગરના શેરગઢ પોલીસ સ્ટેશનમાં સીઆઈડીમાં હાજર સબ ઇન્સ્પેક્ટર ઇમ્તિયાઝ અહેમદ મીરની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. જ્યારે તેઓ વેકેશન મનાવવા પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી. સીઆઈડી અધિકારી ઇમ્તિયાઝ અહેમદ મીર પોતાની આઈ-10 કારની અંદર ગામ જઈ રહ્યા હતા. આ દરમિયાન પુલવામામાંથી 5 કિલોમીટર પહેલા આતંકવાદીઓએ તેના પર ધડાધડ ફાયરિંગ કર્યું. આ ઘટના દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના વાહીબાગ વિસ્તારની છે. શહીદ અધિકારીના શરીર પર ગોળીઓના કેટલાક નિશાન હતા. ગોળીઓથી વીંધાયેલ તેમના શરીરને કેટલાક કલાકો સુધી ઓળખી પણ ન શકાયું, પરંતુ 2-3 કલાક બાદ સ્થાનિક પોલીસ દ્વારા તેમની ઓળખ કરવામાં આવી. ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો. અને હવે વાત કરીશું અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની. અયોધ્યા વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચ આજે આ મામલે સુનાવણી શરૂ કરશે. ગત સુનાવણીમાં તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની સાથે જસ્ટિસ અશોક ભૂષણ અને અબ્દુલ નઝીર આ મામલાને સંભાળી રહ્યા હતા. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના રિટાયર થયા પછી થનારી સુનાવણીમાં 3 નવા જજોની નિયુક્તિ કરાઈ છે. સુપ્રીમ કોર્ટમાં નવા મામલે સુનાવણીનો દિવસ સોમવારનો હોય છે. તે દિવસે નવા કેસની ઝડપી સુનાવણી થાય છે. તેવામાં આઇટમ નંબર 43 તરીકે સૂચિબદ્ધ અયોધ્યા કેસ પર લાંબી સુનાવણી થશે નહીં. હવે જોવાનું રહેશે કે કોર્ટ અયોધ્યા મામલે નિયમિત સુનાવણી લઈને શું કહે છે તેની ઉપર આજે સૌ કોઈની નજર રહેશે. અબ હિન્દુઓ કા સબ્ર ઇંતજાર કા ટૂટ રહા હૈ. મુજે ભય હૈ કે અગર હિન્દુઓ કા સબ્ર ટૂટા તો ક્યા હોગા યે કોઈ નહીં કહ સકતા. ઇસ પર તો વિવાદ હોની નહીં ચાહીએ. इस पर तो कोर्ट को भी कोर्ट में जाने की जरूरत नहीं, आजादी के बाद ही बन जानी चाहिए थी. और आज भी निर्णय, मुझे पूरा विश्वास है, 125 करोड़ लोगों के आकांक्षाओं के अनुरूप ही होनी चाहिए. આગળ વાત કરીએ. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી 2 દિવસ માટે મધ્યપ્રદેશની મુલાકાતે છે, જ્યાં પ્રથમ દિવસે રાહુલ ગાંધી ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરી પોતાનો પ્રવાસ શરૂ કરશે. રાહુલ વિશેષ વિમાનથી ઇન્દોર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ઉજ્જૈન જવાના છે. મહાકાલ મંદિરમાં પૂજા અર્ચના કરી તેઓ ઉજ્જૈનના દશેરા મેદાનમાં જનસભાને સંબોધવાના છે. ઉજ્જૈનથી રવાના થઈ રાહુલ જાબુઆ પહોંચશે અને ત્યાં કોલેજ ગ્રાઉન્ડમાં સભાને સંબોધિત કરશે અને ત્યારબાદ ઇન્દોરમાં રોડ શો કરવાના છે. રોડ શો બાદ રાહુલ રજવાડા ચોકમાં એક મોટી સભાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સમુદાયને સંબોધિત કર્યા બાદ ટોક્યો ખાતે ટોચના ઉદ્યોગપતિઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. મોદીનોમિક્સની વાત સાથે ભારત માટે રોકાણની ઉજળી તકો અને વેપાર નીતિ મુદ્દે ચર્ચા વિચારણા કરાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક તમામ ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા અને વેપાર રોકાણ સહિત અનેક મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરાઈ હતી.
એક તરફ મગફળીના ટેકાના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નારાજ છે, ત્યારે બીજી બાજુ કેન્દ્ર સરકારના મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મગફળીના ઉત્પાદન અંગે ઉડાઉ જવાબ આપ્યા. તો સોમાના પ્રમુખ સમીર શાહે ખેડૂતોને મગફળીના ભાવ ન મળતા હોવાનો સ્વીકાર કર્યો, ત્યારે શું છે સમગ્ર હકીકત જોઈએ આ અહેવાલમાં. વરસાદ ન થતા ખેડૂતો પરેશાન. સરકાર ખરીદી કરે છે મગફળીની, પરંતુ ટેકાના ભાવે ખેડૂતોને નથી મળતી કિંમત. ખેડૂતો માટે ઊભી થઈ વિકટ પરિસ્થિતિ. મેઘરાજાએ કૃપા ન કરતા ગુજરાતના અનેક તાલુકામાં દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ છે. સૌરાષ્ટ્રમાં પણ આ વખતે ખેડૂતો માટે સ્થિતિ ખૂબ કપરી બનવાની છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની 69મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. પુરુષોત્તમ રૂપાલાએ પણ હાજરી આપી, પરંતુ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને મગફળીના ઉત્પાદન અંગેની માહિતી પણ નથી. મીડિયા સાથે વાતચીતમાં તેમણે કંઈક આવા ગોળ ગોળ જવાબ આપ્યા. હજુ તો એના આંકડાઓ આવે છે, એ બધું આવશે ત્યારે. હા, પણ એટલે કેટલું નો જવાબ ના હોય ને એટલા પૂરતું. એમ અંદાજિત અત્યારે કેવું વહેલું છે, એના આંકડાઓ આવવામાં છે. કેટલું લાગે છે એમાં? એવું છે ભેલા, આવા બધા સવાલોના માટે પ્રેસ કોન્ફરન્સ ના હોય. દરેક ગામની અંદર દરેક ખેતરમાં વિઘાડિત અલગ અલગ ઉત્પાદન આવે, એટલે એને એવરેજ ઉત્પાદન તરીકે તમારે અમને કેવું જોઈએ કે આવી રાશ બેહે છે, તો એ અમારી જાણ મારે. જ્યારે અછતગ્રસ્ત વિસ્તાર અંગે સવાલ કરતા રૂપાલાએ જવાબ આપવાની જગ્યાએ સામો સવાલ કરી દીધો. એટલે આવા બધા પ્રશ્નો માટે જો આપનું બધાનું હોય તો આપને બધાને ખૂબ ખૂબ નમસ્કાર. અછત આપણા લગભગ 54 તાલુકાઓની અંદર રાજ્ય સરકારે ડિક્લેર કરેલી છે, અને અછતને લગતા બધા જ આપણા પ્રાવધાનો ઘણા પુરાણા છે. આપણે ત્યાં ભગવાનની કૃપાથી ઘણા સમય પછી ઓણસાલ વરસાદનું પ્રમાણ ઓછું થવાને કારણે આટલા તાલુકાઓમાં અછત જાહેર કરવી પડી છે, અને એને લગતા બધા જ કામો અને કાર્યક્રમો રાજ્ય સરકાર ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. સોમાના પ્રમુખ સમીર શાહે સ્વીકાર કર્યો કે મગફળીના ઉત્પાદનમાં 2 વર્ષથી વધારો થયો હતો, ચાલુ વર્ષે 48% ઓછું ઉત્પાદન થવાનું અનુમાન છે. માત્રા પણ ઓછી થઈ છે અને વરસાદની પેટર્ન એકદમ ઇરેગ્યુલર હોવાને કારણે જે પર એકર યીલ્ડ મળવું જોઈએ એમાં મોટો કાપ છે. 2 વર્ષથી મગફળીનું ઉત્પાદન સારું થતું હતું, પણ યોગ્ય ભાવ મળવાને કારણે થોડા ખેડૂતો પણ નારાજ હતા. એમ વાવેતર બી ગત વર્ષ કરતાં ઓછું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને બધા વિસ્તારો થઈને ગણીએ તો લગભગ સોમાના અંદાજ પ્રમાણે 13,05,000 ટન મગફળીનું ઉત્પાદન થવા જનાર છે. તો સોમાની સામાન્ય સભામાં પૂર્વ પ્રમુખ ઉકાભાઈ પટેલે વિવાદિત નિવેદન આપ્યું. તેમણે ગુજરાતનું ખેતીવાડી ખાતું દર વર્ષે મગફળીના પાકનું ડબલ અંદાજ કાઢે છે, જેના કારણે ખરીદદારો હટી જાય છે અને ખેડૂતોને મોટું નુકસાન થાય છે. મગફળીના ટેકાના ભાવથી સરકારે અનેક વખત ખરીદી કરી છે, ત્યારે તેમાં પણ ખેડૂતોને અત્યાર સુધી અત્યાર થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ખેડૂતો માટે ઉત્પાદન પછી પાકને વેચવા જવું તો ક્યાં, એક મોટો સવાલ ઉભો થયો. સત્યમ હંસોરા સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, રાજકોટ. અને હવે વાત કરીશું સૌના સરદારની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લોકાર્પણ કાર્યક્રમમાં સુરક્ષા માટે હજારોની સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પીએમની મુલાકાતને લઈ એસપીજીને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે એસપીજીની ટીમ કેવડિયા પહોંચી હતી અને લોકાર્પણ કાર્યક્રમની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આખા ગુજરાતની જનતાની દેશની જનતા જોશે તો આપ બધાને બતાવશો, આપને આનંદ થશે તે દિવસ. સર, અનેક બાકી મહાનુભાવો આવે આવવાના છે, બીજા સરકાર દ્વારા
તો ઇન્વિટેશન જો આપવામાં આવે છે તમામ રાજ્યોથી, આ છે કે જે પ્રોગ્રામનો શુભારંભ થઈ જાય આ પછી તબક્કાવાર આપ આવો, તબક્કાવાર આવો, બધા આપને પણ ફાયદો રહેશે, બધા કેમેરાઓ પણ સમક્ષ આવશે, બધાને પ્રસિદ્ધિ મળશે અને ઓવરઓલ ઇન્ડિવિજ્યુઅલી આવે તો બધા કેપ્ચર થશે અને બહુ બરોબર રીતે પ્રોગ્રામ માટે પણ અને આ લોકો માટે પણ ઇન્ડિવિજ્યુઅલી આવે તો વધારે સારું રહે છે. જો ડિગ્નિટરી જો આવી રહ્યા છે આ પ્રોગ્રામ સાથે, આ સ્ટેચ્યુ સાથે જોડાયેલા હતા, એટલે આ લોકોને અમે ઇન્વાઇટ કરી રહ્યા છીએ. આ સિવાય જો બીજા રાજ્યોના મુખ્યમંત્રીશ્રી, ગવર્નરશ્રી, માનનીય પ્રેસિડેન્ટ સાહેબ જો આવશે તો તબક્કાવાર આવશે, અહીંથી લઈને ઓક્ટોબર એન્ડથી 1 નવેમ્બરથી લઈને ડિસેમ્બર જાન્યુઆરી સુધી બધા લોકો એક પછી એક આવતા રહેશે અને આપના માટે પણ ગૌરવની વાત છે, ગુજરાત માટે ગૌરવની વાત છે, દેશ માટે પણ ગૌરવની વાત છે કે અહીં આવીને જોશે ને કામગીરી જોશે. ઓવરઓલ સામાન્ય જનતા માટે સર ક્યારે ખુલ્લું રહેશે? સામાન્ય જનતા માટે તો 31 પછી ખુલ્લું રહેશે જ, એમાં કંઈ વાંધો નહીં. ટિકિટના દર છે, ટિકિટના દર સામાન્ય જ રહેશે, કોઈ બહુ વધારે નહીં રહે. બધા લોકો જે દૂર દૂરથી આવે, બરોડાથી આવે, સુરતમાં સુરતથી આવે છે, આ લોકોને જેટલા ખર્ચા કરીને આવશે, જે રીતે આવીને સ્ટેચ્યુમાં જોશે તો તે પ્રમાણમાં જ ટિકિટ રહેશે. નક્કી થઈ જશે આ 31મી તારીખ પછી આપને પણ જાહેર થઈ જશે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ જ્યારે થોડાક જ સમયમાં, હવે 2 દિવસની અંદર જ થવા જઈ રહ્યું છે, ત્યારે મોટા અધિકારીઓ તેમજ પોલીસનો કાફલો પણ અહીં જોવા મળી રહ્યો છે. તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પીએમ આવી રહ્યા છે ત્યારે એસપીજી પણ અહીં પહોંચી ચૂક્યું છે અને સુરક્ષાની તમામ તૈયારીઓ, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા અહીં ગોઠવી દેવામાં આવી છે અને અધિકારીઓ સતત નિરીક્ષણ કરી રહ્યા છે અને સમગ્ર તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ઝી 24 કલાક. આ કાર્યક્રમના સહપ્રાયોજક છે નિશાન પ્રીમિયમ સુગંધિત અગરબત્તી, પ્રેરણાદાયક દિવ્ય ખુશ્બુ, શ્રી કૃષ્ણ પરનામી અગરબત્તી, ભક્તિ કા નિર્મલ આનંદ.